સૌથી પહેલા જોઈશું ગુજરાતના ટોપ નાઇન સમાચાર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 241 નવા કેસ સામે આવ્યા. 139 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 80 નવા કેસ સામે આવ્યા. વડોદરામાં 34, રાજકોટમાં 28 અને સુરતમાં 25 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની વેબસાઇટ શરૂ કરાઈ છે. આ વેબસાઇટ પર તમામ પ્રશ્નોત્તરી અને મહત્વના દસ્તાવેજ મૂકવામાં આવશે. સોમવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરશે. આ ચેનલ પર પ્રધાનો ધારાસભ્યોના નિવેદન મૂકવામાં આવશે. આગામી 2024 લોકસભા ચૂંટણીને જોતા ભાજપે તમામ ધારાસભ્યોને સૂચના આપી છે. ભાજપે ધારાસભ્યોને મોબાઇલ એપ્લિકેશન દ્વારા મતદારોનો સંપર્ક સાધવા આદેશ કર્યો છે. જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતો પર ગુડસી ટોકના કેસમાં પોલીસે કડક કાર્યવાહી કરી. જયંત સોસાયટીમાં તૈયાર થઈ રહેલા 3,38,00,000 કિંમતના બંગલાને પોલીસે ટાંચમાં લીધો છે. ભૂમાફિયા જયેશ પટેલના સાગરીત યશપાલસિંહ અને જશપાલસિંહ જાડેજાની 5,460 ચોરસ ફૂટની જગ્યા પોલીસે સીલ કરી છે. મોરબીમાં ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરી રહેલા યુવા સરકારી કર્મચારીને હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. મૃતકનું નામ અશોક કણઝારિયા હતું અને મોરબી જિલ્લા પંચાયતમાં ગ્રામસેવક તરીકે હળવદમાં ફરજ બજાવતા હતા. નવસારીના નેશનલ હાઈવે પર બનેલા ચેઇન સ્નેચિંગની ઘટનામાં મહિલાનું અવસાન થયું છે. 5 દિવસની સારવાર બાદ ગંભીર રીતે ઘવાયા મહિલાએ દમ તોડ્યો હતો. 19 માર્ચે નેશનલ હાઈવે પર મહિલા બાઇક પર જતા હતા ત્યારે ચારુ બાઇકે શખ્સોએ ચેઇન સ્નેચિંગ કર્યું હતું. પાદરા નગરપાલિકાની વોર્ડ નંબર 3ની મહિલાઓમાં ગટર ઉભરાવવાની સમસ્યાને લઈને ઉગ્ર આક્રોશ છે. નગરપાલિકાને આ સમસ્યા અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પ્રમુખની ચેમ્બરમાં ઘૂસીને ગટરનું પાણી ઠાલવ્યું હતું. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં માવઠું પડી રહ્યું છે. અમરેલીના વડિયા અને બાબરા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જૂનાગઢના ઝાંઝરડા, ચોકડી, સરદારબાગ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટના ગોંડલમાં પણ ધીમીધારનો વરસાદ જોવા મળ્યો છે. ભાવનગરના મહુવામાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ખેડૂતોને ખાસું નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં હજુ પણ 24 કલાક રહેશે વરસાદી વાતાવરણ. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જે પ્રમાણે જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છમાં માવઠું પડી શકે તેમ છે. ભાવનગર, બોટાદ, આણંદમાં કમોસમી વરસાદ પડશે, જ્યારે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.